ગોડાધરાની ઈ વે માર્કેટિંગ કંપનીમાં 15,000 રૂપિયાનું રોકાણ કરતા તેના 3 ગણાથી વધુ રૂપિયા 51,000 મેળવવાની લાલચમાં 1,117 લોકોએ 1.5 કરોડ ગુમાવતા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઇકોનોમિક્સ ઓફેન્સ સેલે ટોળકીના ગઠિયાની ધરપકડ કરી હતી. डिंडोली महादेवनगर में रहता अने सिविल इजनेरी नो अभ्यास करता मयूर भिखन पाटिले एकाद वर्ष पहला मित्रना मार्फते सचिन उनपाटियाना अब्दुलन बीनी ई वे मार्केटिंग कंपनी में 15,000 रुपयानु रोकण कर्यु हतु. आरोपी अब्दुल नबीए मयूर भिखन पाटिल ने 15,000 रुपयानु रोकाण करता तेना 3 गणाथी पण वधु 51,000 आपवानी लालच आपी हती. આથી ઇજનેરીના વિદ્યાર્થી મયુર પાટીલે પણ શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે પોતે, બહેન તેમજ તેના મિત્રો સહિત 6 લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. એટલું જ નહીં, તેમના હાથની નીચેના સભ્યો સાથે કુલ 19 રોકાણકારોના નાણાં આમાં ફસાયા હતા. ઈ વે માર્કેટિંગ કંપનીમાં રોકાણ કરનારાઓ મોટાભાગના લિંબાયત, પાંડીસરા, ઉધના અને ડિંડોલીના છે. સુરત શહેર પોલીસના ઇન્સ્પેક્શન દ્વારા સુરતના ધોળાધરા વિસ્તારમાં ઈવી માર્કેટિંગના નામે રૂપિયા 15,000 રહેતો અને બદલામાં 15,000 રૂપિયા તમને મળશે. લધાની સ્કીમ દ્વારા દોઢ કરોડ રૂપિયા ઉઘરાવી એક ઈસમ નામે અબ્દુલ રજાક મંસૂરી નાઓને પકડી પાડી અને એની ધરપકડ કરી અને આરોપીની વધુ તપાસ 15,000 હતી અને જે તે વ્યક્તિ કરે ત્યારબાદ છેલ્લે ₹170 લોકો પાસેથી લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલાનું સ્કેમ છે અને વધુ તપાસ. અબ્દુલ નબી રઝાક મંસૂરીએ ગોડાધરામાં ભાડેથી દુકાન લઈને ઓફિસ ચાલુ કરી હતી, જ્યાં સભ્ય બનનાર રોકાણકારને પોતાની સાથે અને 2 સભ્યો લાવનારને 2,000 રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી હતી, જેના પગલે અનેક લોકો ઠગ ટોળકીની વાતમાં ફસાયા હતા. આમ ચીટર ટોળકીએ 1,117થી વધુ લોકોની પાસે રોકાણ કરાવી 1.50 કરોડથી વધુની રકમ ખંખેરી છે. બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત.